નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, આપણી યુટ્યુબ ચેનલમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે. ધોરણ 11 વિષય રસાયણ વિજ્ઞાન કુલગુણ 25 એકમ કસોટી 2-7-1-2022 માટે એક પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આપણે કરી રહ્યા છીએ. જો મિત્રો તમે ચેનલમાં નવા હોય અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પર ક્લિક કરી દો, જેથી કરી નવા વિડીયો સોલ્યુશન અપલોડ થાય તો તરત જ તમને નોટિફિકેશન મળી જાય કે નવા વિડીયો સોલ્યુશન અપલોડ થઈ ચૂક્યા છે. વિભાગ એ નીચે પૈકી સાચો વિકલ્પ પસંદ કરી તેનો જવાબ લખો. દરેકનો એક ગુણ, ટોટલ 6 ગુણનો આ પ્રશ્ન છે. એક, કે આઈના દ્રાવણમાં ક્લોરિન વાયુ પસાર કરતા શું થશે? અહીંયા 4 વૈકલ્પિક પ્રશ્નો આપેલા છે, જેમાં જવાબ આવશે મિત્રો ડી આપેલ તમામ. બે, કયો જૈવિક અણુ એમજી ધરાવે છે? વિટામિન ડી, ક્લોરોફિલ, હિમોગ્લોબિન કે એટીપી? તો જવાબ આવશે મિત્રો બી, ક્લોરોફિલ. જો વિડીયો પસંદ આવતો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. 3, બેરેલિયમ હેલાઇડ કયા બંધને કારણે કાર્બનિક દ્રાવકોમાં દ્રાવ્ય છે? આયોનિક, સહસંયોજક, ધાત્વિક કે સર્વગ સહસંયોજક? તો જવાબ આવશે મિત્રો બી, સહસંયોજક. 4, નીચેનામાંથી કયો પરમાણુ ધન કે ઋણ ઓક્સિડેશન આંક તેના સંયોજનોમાં ધરાવી શકે છે? એફ, એનએ, એઆર કે સીએલ? તો જવાબ આવશે મિત્રો ડી, સીએલ. 5, રુધિર પ્લાઝમામાં સીએની સાંદ્રતાનું નિયમન કયા અંતરસ્ત્રાવો એટલે કે હોર્મોન્સ વડે થાય છે? પેટ્રોસિન ને પિટેસિન, થાઇરોક્સિન ને ઓક્ટોસિન, કેલ્સિટોનિન ને પેરાથાઇરોઇડ, એડ્રિનલિન અને નોર એડ્રિનલિન? તો જવાબ આવશે મિત્રો સી, કેલ્સિટોનિન અને પેરાથાઇરોઇડ. 6, પ્રશ્ન, નીચેની વિસમીકરણ પ્રક્રિયા માટે કયું વિધાન સાચા નથી? પ્રક્રિયા આપેલી છે 2KClO3 2KCl પ્લસ 3O2. તો 4 ઓપ્શનમાંથી ડી ઓપ્શન છે મિત્રો, એ અને સી બંને એ આપણો જવાબ આવશે. જો વિડીયો પસંદ આવતો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. પાર્ટ બી ની અંદર વિભાગ એ નીચે આપેલા ટૂંક જવાબી પ્રશ્નોના ઉત્તર આપો. દરેકના 2 ગુણ રહેશે, ટોટલ 6 ગુણનો આ પ્રશ્ન છે. 7મો પ્રશ્ન, નીચે દર્શાવેલા સંયોજનોના સૂત્ર લખો. મર્ક્યુરીનું આવશે HG, ક્લોરાઇડનું આવશે Cl2, નિકલનું આવશે Ni અને સલ્ફેટનું આવશે SO4. 8મો પ્રશ્ન, આલ્કલી સમૂહના તત્વોની આયનીકરણ એન્થાલ્પી સમજાવો. આલ્કલી ધાતુઓની આયનીકરણ એન્થાલ્પી ઓછી હોય છે અને સમૂહમાં ઉપરથી નીચે એટલે કે Li થી CH તરફ જતા આયનીકરણ એન્થાલ્પી ઘટે છે. આમ થવાનું કારણ વધતા જતા કેન્દ્રીય વીજભારની સરખામણીમાં વધતા જતા પરમાણીય કદની અસર વધારે હોય છે તથા બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન કેન્દ્રીય વીજભારથી પરિપ્રક્ષિત થયેલા હોય છે. 9મો પ્રશ્ન, સંયોગીકરણ રેડોક્સ પ્રક્રિયા વિશે નોંધ લખો. સંયોગીકરણ પ્રક્રિયાને આ પ્રમાણે લખી શકાય, એ પ્લસ બી ઇટ ગીવ્સ સી. આ પ્રક્રિયાને રેડોક્સ પ્રક્રિયા બનવા માટે એ અથવા બીમાંથી એક કે એ અને બી બંને તત્વ સ્વરૂપમાં હોવા જોઈએ. બધી જ દહન પ્રક્રિયાઓમાં તત્વરૂપ ડાયોક્સિજનનો ઉપયોગ થાય છે. તે જ પ્રમાણે ડાયોક્સિજન સિવાયની અન્ય તત્વો ધરાવતી અન્ય પ્રક્રિયાઓ રેડોક્સ પ્રક્રિયાઓ છે અને આ પ્રકારની કેટલીક અગત્યની પ્રક્રિયાઓ જોઈએ. સ્ક્રીન પર પ્રક્રિયાઓ લખેલી છે મિત્રો, તમે જોઈ શકો છો કે કાર્બનની ઓક્સિજન સાથે રાસાયણિક પ્રક્રિયા થાય તો CO2 3Mg પ્લસ N2 ઇટ ગીવ્સ Mg3N2, CH4 પ્લસ 2O2 ઇટ ગીવ્સ CO2 પ્લસ 2H2O. જો મિત્રો વિડીયો પસંદ આવતો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. વિભાગ બી, નીચે આપેલા પ્રશ્નોના માગ્યા પ્રમાણે ઉત્તર આપો. દરેકના 3 ગુણ રહેશે, ટોટલ 9 ગુણનો આ પ્રશ્ન છે. 10મો પ્રશ્ન, લિથિયમની અનિયમિત વર્તણૂક સમજાવો. લિથિયમ ઘણું સખત છે, તેના ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ અન્ય આલ્કલી ધાતુઓ કરતાં ઊંચા છે. લિથિયમ આલ્કલી ધાતુઓમાં સૌથી ઓછું પ્રતિક્રિયાત્મક છે પરંતુ સૌથી પ્રબળ રિડક્શન કરતા છે. હવામાં દહન કરતા તે મુખ્યત્વે મોનોક્સાઇડ Li2O અને નાઇટ્રાઇડ Li3N બનાવે છે, જે અન્ય આલ્કલી ધાતુઓમાં બનતું નથી. LiCl જળ શોષક છે અને જળયુક્ત LiCl × 2H2O તરીકે સ્ફટિકીકરણ પામે છે, જ્યારે અન્ય આલ્કલી ધાતુ ક્લોરાઇડ જળયુક્ત સંયોજનો બનાવતા નથી. લિથિયમ હાઇડ્રોજન કાર્બોનેટ ઘન સ્વરૂપે મળતો નથી, જ્યારે અન્ય બધા જ તત્વો ઘન હાઇડ્રોજન કાર્બોનેટ બનાવે છે. લિથિયમ અન્ય આલ્કલી ધાતુઓથી વિપરીત ઇથાઇન સાથેની પ્રક્રિયાથી ઇથાઇનાઇડ બનાવતો નથી. લિથિયમ નાઇટ્રેટને ગરમ કરવાથી લિથિયમ ઓક્સાઇડ Li2O બને છે, જ્યારે અન્ય આલ્કલી ધાતુઓના નાઇટ્રેટ તેમજ અનુવર્તી નાઇટ્રેટમાં વિઘટન પામે છે. 4LiNO3 ઇટ ગીવ્સ 2Li2O પ્લસ 4NO2 પ્લસ O2. બીજી પ્રક્રિયા જોઈએ, 2AnNO3 ઇટ ગીવ્સ 2NaNO2 પ્લસ O2. LiF અને Li2O અન્ય આલ્કલી ધાતુઓની અનુવર્તી સંયોજકતા કરતાં પાણીમાં ઘણા ઓછા દ્રાવ્ય હોય છે. જો મિત્રો વિડીયો પસંદ આવતો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. પ્રશ્ન નંબર 11, વિઘટન રેડોક્સ પ્રક્રિયાઓ ઉદાહરણ આપી સમજાવો. વિઘટન પ્રક્રિયા સંયોગીકરણની વિરુદ્ધ પ્રક્રિયા છે. ચોકસાઈપૂર્વક કહીએ તો વિઘટન પ્રક્રિયામાં સંયોજન તૂટીને 2 કે તેથી વધુ ઘટકોમાં વિભાજિત થાય છે.
તે પૈકીનો ઓછામાં ઓછો એક ઘટક તત્વ અવસ્થામાં હોવો જોઈએ. આવી પ્રક્રિયાઓના ઉદાહરણ, ચાલો 2H2O ઇટ ગિવ્સ 2H2 પ્લસ O2. બીજી પ્રક્રિયા 2NaH ઇટ ગિવ્સ 2Na પ્લસ H2. ત્રીજી પ્રક્રિયા 2KClO3 ઇટ ગિવ્સ 2KCl પ્લસ 3O2. મિથેનની સંયોગીકરણ પ્રક્રિયામાં હાઇડ્રોજનના ઓક્સિડન આંકમાં અને પ્રક્રિયા 3માં પોટેશિયમ ક્લોરાઇડ પોટેશિયમના ઓક્સિડેશન આંકમાં ફેરફાર થતો નથી. બધી જ વિઘટન પ્રક્રિયાઓ રેડોક્સ પ્રક્રિયા હોતી નથી. દાખલા તરીકે કેલ્શિયમ કાર્બોનેટની વિઘટન પ્રક્રિયા રેડોક્સ પ્રક્રિયા નથી. ચાલો પ્રક્રિયા જોઈએ. CaCO3 ઇટ ગિવ્સ CaO પ્લસ CO. જો મિત્રો વિડીયો પસંદ આવતો હોય તો લાઇક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. 12મો પ્રશ્ન, સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટની બનાવટ સમજાવી તેનો ઉપયોગ જણાવો. સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ બેકિંગ સોડા તરીકે ઓળખાય છે કારણ કે તેને ગરમ કરતા તે વિઘટન પામે છે અને મુક્ત થતા કાર્બન ડાયોક્સાઇડના પરપોટા ઉત્પન્ન કરે છે, જેને લીધે કેક અથવા પેસ્ટ્રી જેવા ખાદ્ય પદાર્થોના છિદ્રો રચાય છે, તેથી તે હલકા અને પોચા બને છે. સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ બનાવવા માટે સોડિયમ કાર્બોનેટના દ્રાવણને કાર્બન ડાયોક્સાઇડ વડે સંતૃપ્ત કરવામાં આવે છે. પાણીમાં ઓછા દ્રાવ્ય સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટના સફેદ સ્ફટિકોને અલગ તારવવામાં આવે છે. Na2CO3 પ્લસ H2O પ્લસ CO2 ઇટ ગિવ્સ 2NaHCO3. ઉપયોગો: સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ ચામડીના રોગોના ચેપ માટે મંદ શેપનાશક છે. તેનો ઉપયોગ અગ્નિશામકમાં થાય છે. જો મિત્રો વિડીયો પસંદ આવતો હોય તો લાઇક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. વિભાગ સી, નીચે આપેલા પ્રશ્નોના માગ્ય પ્રમાણે ઉત્તર આપો. દરેકના 4 ગુણ રહેશે. 13મો પ્રશ્ન, વિષમીકરણ રેડોક્સ પ્રક્રિયા ઉદાહરણ સહિત સમજાવો. વિષમીકરણ પ્રક્રિયા રેડોક્સ વિશિષ્ટ રેડોક્સ પ્રક્રિયા છે. વિષમીકરણ પ્રક્રિયામાં એક ઓક્સિડેશન અવસ્થામાં રહેલું તત્વ એક સાથે ઓક્સિડેશન અને રિડક્શન પામે છે. પ્રક્રિયકોનું એક તત્વ ઓછામાં ઓછી 3 ઓક્સિડેશન અવસ્થા પ્રાપ્ત કરી શકે છે. પ્રક્રિયકો સ્વરૂપે રહેલું તત્વ મધ્યવર્તી ઓક્સિડેશન અવસ્થામાં હોય છે તથા રાસાયણિક પ્રક્રિયામાં તે ઉચ્ચતર અને નિમ્નતર એમ બંને ઓક્સિડેશન અવસ્થામાં હોય છે. હાઇડ્રોજન પેરોક્સાઇડનું વિઘટન એક જાણીતું ઉદાહરણ છે જ્યાં ઓક્સિજન તત્વનું વિષમીકરણ થાય છે. ચાલો પ્રક્રિયા જોઈએ. 2H2O2 ઇટ ગિવ્સ 2H2O પ્લસ O2. અહીં પેરોક્સાઇડમાં રહેલો ઓક્સિજન -1 અવસ્થા ધરાવે છે જે શૂન્ય અવસ્થાવાળા O2માં અને -2 ઓક્સિડેશનવાળા અવસ્થામાં H2Oમાં ફેરવાય છે. ફોસ્ફરસ, સલ્ફર અને ક્લોરિન નીચે દર્શાવ્યા મુજબ આલ્કલાઇનના માધ્યમમાં વિષમીકરણ પામે છે. ચાલો પ્રક્રિયા જોઈએ. P4 પ્લસ 3OH માઇનસ પ્લસ 3H2O ઇટ ગિવ્સ PH3 પ્લસ 3H2PO2-. બીજી પ્રક્રિયા જોઈએ. S8 પ્લસ 12OH માઇનસ ઇટ ગિવ્સ 4S-2 પ્લસ 2H2O3-2 પ્લસ 6H2O. ત્યાર પછી એક પ્રક્રિયા જોઈએ. Cl2 પ્લસ 2OH માઇનસ ઇટ ગિવ્સ ClO- પ્લસ Cl- પ્લસ H2O. પ્રક્રિયા 4માં ઘરેલું બ્લીચિંગ પ્રક્રિયક બનતું હોવાનું સૂચવે છે. હાઇડ્રોક્લોરાઇડ ClO- આયન રંગીન ડાઘાઓનું ઓક્સિડેશન કરીને રંગવિહીન સંયોજન બનાવે છે. બ્રોમિન અને આયોડિન દ્વારા એવું વલણ દર્શાવાય છે કે જેવું વલણ ક્લોરિન દ્વારા પ્રક્રિયા 4માં દર્શાવાય છે. પરંતુ ક્લોરિન જ્યારે આલ્કલી સાથે પ્રક્રિયા કરે છે ત્યારે તે આ વલણમાંથી વિચલન પામે છે અને આ પ્રક્રિયા નીચે દર્શાવેલી છે. 2F2 પ્લસ 2OH- ઇટ ગિવ્સ 2F- પ્લસ OF2 પ્લસ H2O. પ્રક્રિયા 5માં કોઈપણ શંકા વિના ક્લોરિન ફ્લોરિન પાણી પર હુમલો કરી કેટલોક ઓક્સિજન પણ ઉત્પન્ન કરે છે. ક્લોરિન દ્વારા જોવા મળતો આ ભિન્ન વ્યવહાર આશ્ચર્યજનક નથી કારણ કે ફ્લોરિન સૌથી વધુ વિદ્યુત ઋણમય તત્વ હોવાના લીધે ઘન ઓક્સિડેશન અવસ્થા પ્રાપ્ત કરી શકતો નથી. તેનો અર્થ એ છે કે હેલોજનમાં ક્લોરિન વિષમીકરણ પ્રક્રિયા દર્શાવતું નથી. આવા સંપૂર્ણ વિડીયો સોલ્યુશન ધ્યાનથી નિહાળવા બદલ આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર.